नमस्कार, शिवम जीके मास्टर यूट्यूब चैनल मा स्वागत छे बधानु। आपणे जोई रह्या छीए औषधिनी मार्गदर्शिका, जेमा आगला लेक्चर मा आपणे 34मा नंबर नी मित्रो एटले के आपणे गोगळ नामनी वनस्पति विशे संपूर्ण माहिती मेळवी हती। आजे आपणे जोईशुं गोखरु नामनी वनस्पति विशे। मित्रो, गोखरु विशे आम तो तमे जाणता हशो, गोखरु नी बे जात, एक वेला गोखरु અને એક છોડ ગોખરું। વેલા ગોખરું છે જમીન પર પથરાયેલો હોય અને છોડ ગોખરું છે એકાદ ફૂટ જેટલો ઊંચો જાય છે। અને મિત્રો એમ કહેવાય કે આ જે વેલા ગોખરું છે એ ગુજરાતમાં બધે જોવા મળે, પણ છોડ ગોખરું છે એ ગુજરાતમાં જ જોવા મળે છે। આ છોડ ગોખરું છે એની ઉપર ત્રણ કાંટા હોય એટલે એને ત્રિકંટક કહેવાય મિત્રો। અને આ વેલા ગોખરું છે એને અલગ અલગ ઘણા બધા કાંટા હોય છે, અને એના જે વેલો છે એ વેલા ઉપર પણ કાંટા જોવા મળે છે। હવે એના પાન જોઈએ મિત્રો, તો તલના જેવા પાન હોય છે છોડ ગોખરુના, અને જે વેલા ગોખરું હોય એના જે પાન હોય ચણાના જે પાન હોય એવા નાના નાના પાન હોય છે। એના ઔષધિ ઉપયોગ વિશે જોઈ તો બાળકને જ્યારે આંકડી આવે ત્યારે ખૂબ જ ઉપયોગી છે, પછી ઓરી અછબડા નીકળે ત્યારે એની ગરમીને દૂર કરવા માટે બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી છે। તો જોઈએ મિત્રો આપણે ગોખરું વિશે, એનો છોડ મિત્રો અહીંયા જોઈ શકો છો, ફળ તમે જોઈ શકો છો। તો 35મા નંબરની ગોખરું, અને જેનું હિન્દી નામ પણ શું છે, ગોખરું જ હિન્દી નામ છે। ત્યારબાદ જોઈએ તો એનું વૈજ્ઞાનિક નામ છે પેડાલિયમ મુરેક્સ, એવું એનું વૈજ્ઞાનિક નામ છે પેડાલિયમ મુરેક્સ। તેના વિશે જોઈ તો ઊભા ગોખરું એટલે કે બોડા ગોખરું અને વેલા ગોખરું એમ બે જાતની, એમ બે ગોખરાની જાત છે। હમણાં જ મેં કીધું ગોખરાની બે જાત, એક વેલા ગોખરું અને એક ઊભા ગોખરું એટલે કે બોડા ગોખરું, આ બે જાતના ગોખરા જોવા મળે છે। ત્યારબાદ ઊભા ગોખરાનો છોડ થાય છે અને જમીનથી એક ફૂટ જેટલો ઊંચો જાય છે। જે મિત્રો ઊભો ગોખરું હોય એનો એકાદ ફૂટ જેટલો ઊંચો છોડ થાય છે, બરાબર એમ કહેવા માંગે છે। ત્યારબાદ ઊભા ગોખરા પર તલના છોડ જેવા પાન હોય છે, અને તેના પર ત્રણ બાજુ કાંટાઓ હોય છે, તેને ત્રિકંટક કહે છે। આ જે મિત્રો ઊભા ગોખરું છે એની ઉપર તલને જે પાન હોય એના જેવા પાન હોય અને એની ઉપર ત્રણ કાંટા હોય એટલે એને શું કહેવાય છે, ત્રિકંટક કહેવાય છે। ત્યારબાદ ઊભા ગોખરું ગુજરાતમાં માત્ર કચ્છમાં જોવા મળે છે। તમને પ્રશ્ન પૂછાય કે ઊભા ગોખરું ક્યાં જોવા મળે છે, તો ક્યાં જોવા મળે, માત્ર કચ્છમાં જ જોવા મળે છે। આગળ વેલા ગોખરું ગુજરાતમાં બધે જ થાય છે, એટલે વેલા ગોખરું બધે ગુજરાતમાં મોટે ભાગે જોવા મળે છે, અને વેલા ગોખરું કાળી જમીનમાં ખૂબ જ ફેલાયેલા વેલા રૂપે થાય છે। આ મિત્રો વેલા ગોખરું છે કાળી જમીનમાં, એને કસ વાળી હોય એટલે વેલા ફેલાયેલા સ્વરૂપમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે। ત્યારબાદ તેના પાન ચણાના પાન જેવા હોય છે। આ જે મિત્રો વેલા ગોખરું છે એના પાન કેવા હોય, ચણાના પાન જેવા હોય મિત્રો, અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો। ત્યારબાદ તેમાં ચારે બાજુ કાંટાવાળા અનેક ગોખરું જોવા મળે છે। ત્રિકંટક જે ગોખરું છે એટલે કે મિત્રો છોડ ગોખરું છે, એમાં ત્રણ કાંટા હોય એટલે એને ત્રિકંટક કહેવાય, અને આ જે વેલા ગોખરું છે એમાં ઘણા બધા કાંટા જોવા મળે છે એમ કહેવા માંગે છે। ત્યારબાદ ગોખરું શક્તિવર્ધક ધાતુ પુષ્ટિકારક મનાય છે। આ ગોખરું છે એ શક્તિમાં વધારો કરે એવું મનાય છે, આ શક્તિદાયક હોય છે। પછી તેનો ઉપયોગ પેશાબ લાવવામાં પણ થાય છે। આ મિત્રો ગોખરું છે એનો ઉપયોગ ક્યાં થાય છે, પેશાબ લાવવામાં થાય છે, એટલે વધારે પેશાબ લાવવા માટે, પછી પથરીને તોડવા માટે પણ ઉપયોગ થાય છે, પેટની અંદર પથરી થઈ હોય તો એને તોડવા માટે એટલે એનો ઔષધીય ઉપયોગ છે। પછી શીતળા ઓરી અછબડાની ગરમી કાઢવા માટે પણ વપરાય છે। જ્યારે મિત્રો શીતળા ઓરી અછબડા નીકળે શરીરની અંદર ત્યારે તાવ આવી જતો હોય ને શરીરમાં ગરમી હોય એટલે આ ગરમીને દૂર કરવા માટે અને બહાર લાવવા માટે આ ગોખરાનો ઉપયોગ થાય છે। પછી આ સિવાય ગોધુરાદી દૂત ગોતુરાદી અહવે તેમના બીજ ઘણી વ્યાધિમાં વપરાય છે, એટલે કે મિત્રો આ જે ગોખરું છે આ એના બીજ છે એ પણ
वपराय छे, बराबर आ औषधि रीते वपराय। पछी बाळकोनी आकड़ी मां आमलीना कातरा ने पलाळीने काढेला रसमां गोखरू बोळी वाटी गाळी आ रस बे तोला पावाथी मटे छे। ज्यारे मित्रो शरीरनी अंदर आकड़ी आवे बाळकने त्यारे शुं करवानुं, आमलीनो जे रस छे ई रस काढवानो, पछी आ गोखरू जे छे ई अंदर बोळवानुं अथवा तो एने अंदर साथे वाटी देवानुं अने पछी एने गाळी लई अने बे चमची एने पावामां आवे तो एने घणो फायदो थाय छे, ई आकड़ी छे ए मटी जाय छे, बराबर। तो मित्रों आ छे गोखरू नामनी वनस्पति विशे आटली माहिती। हवे मित्रों आपणे मळीए आगला लेक्चरमां, आगला लेक्चरमां आपणे बीजी वनस्पति विशे माहिती मेळवीशुं।